ગાંધી મૂલ્યોને વરેલા અને ગુજરાત જાહેર જીવનના મોભી એવા મનસુખભાઈ જોશી આવતીકાલે સત્યાસીમાં વર્ષનું પૂર્ણ કરી અઠ્યાસીમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે તે તે નિમિત્તે ખાસ આજે આપણે તેમની સાથે વાત કરવા માટે આવ્યા છીએ ત્યારે મનસુખભાઈ પહેલા તો એડવાન્સમાં જન્મદિવસની હાર્દિક શુભેચ્છા થયું થેન્ક યુ વેરી મચ થેન્ક યુ જી સૌથી પહેલો પ્રશ્ન મારો આપને એ છે કે આપે ચિમનભાઈ પટેલ ઘનશ્યામભાઈ ઓઝા સહિતના અનેક ધુરંધરો સાથેના કાર્યો કર્યા છે ત્યારે આપનો અનુભવ કેવો રહ્યો રાજકારણમાં તો કાયમ અનેકવિધ અનુભવ થાય સારા થાય અને ખરાબ પણ અનુભવ થાય ઘણા એટલે એમાં તો શું છે કે વી હેવ ટુ ફેસ ધી ઇસ્યુ એટ એટ અ ટાઈમ વેન ઇટ એરાઇઝ વી ડુ નોટ નો વી કાન્ટ એક્સપેક્ટ એનીથિંગ અર્લિયર બહુ બહુ રાજકારણ છે એ આમ વેધર જેવું છે એમાં તમને નિશ્ચિત ન કરી શકો તમે ગમે તેટલી ગણતરી કરી હોય પણ એક ખૂણામાંથી એવી વસ્તુ આવે કે તમારી બધી ગણતરીઓ ઊંધી પડે એટલે રાજકારણની એક અકલ તાસીર છે ખાસ તો આવતીકાલે તમારો જન્મદિવસ છે અને પરમ દિવસે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે ખાસ રાજકારણની જો આપણે વાત કરીએ ત્યારે પહેલાનું રાજકારણ અને અત્યારનું રાજકારણ ખરા અર્થમાં મૂલ્યનિષ્ઠ રાજકારણ કોને કહેવાય પહેલાનું અને અત્યારના રાજકારણમાં ફર્ક શું છે જ્યારે રાજકારણમાં વાત બે વસ્તુ છે કે સુડતાલીસ પહેલાંનું રાજકારણ એ તો બિલકુલ ત્યાગ અને બલિદાનની જ વાત હતું એમાં તો જે માણસ ખતમ થવા નીકળ્યો હોય એ જ ઘર છોડીને નીકળે એમાં કાંઈ સરળતા નહોતી અને અત્યારે આપણને એનો અંદાજ ન આવે પણ એ વખતે દેશી રાજ્યોમાં જે સ્થિતિ હતી કે કોઈ સારા કપડાં પણ ન પહેરી શકે સામાન્ય માણસે જો સારા કપડાં પહેર્યા હોય તો પણ એ કઢાવી નાખે એટલું બધું કંટ્રોલ અને શોષણ એટલે એ તો જૂના રાજ્યોની વાત થઈ સુડતાલીસ પછી પરિસ્થિતિ બદલી ગઈ નવી જનરેશન આવી નવું રાજ્ય નવા રાજકર્તાઓ આવ્યા અને સૌરાષ્ટ્રની રચના જ્યારે થઈ તે આપણા સતનસીબે મુખ્યમંત્રી તરીકે ઢેબરભાઈ યુએન ઢેબર હતા સાધુ કક્ષાના માણસ અત્યંત બુદ્ધિશાળી નાગર મુસદ્દી એટલે બધું જે કામ કરે એ બહુ સમજીને કરે એટલે એણે બસો બાસાઠ રજવાડાઓને એકત્ર કર્યા જમીનદારીનો પ્રશ્ન આજે આજે હિન્દુસ્તાનના હજી ઘણા રાજ્યોમાં જમીનદારી એક્ઝિસ્ટ છે અત્યારે હજી આજની તારીખે પણ ગણતરી અને જમીનદારો છે કાગળ ઉપર નથી પણ ત્યારે ઢેબરભાઈએ સાચા અર્થમાં જમીનદારીને અબૂત કરી અને ખેડૂતને જમીનનો માલિક બનાવ્યો એટલે એ જે વાત હતો એ સમય આખો ભાવનાનો સમય હતો લાગણીનો સમય હતો અને દેશ માટે કંઈક કરી જ છૂટવું આપણે કાંઈક દેશને આપવાનું છે એવી ભાવના હતી આજની જે વાત છે એ ડેમોક્રેટિક પ્રોસેસ પચાસ વર્ષ સાઠ વર્ષથી આપણે એટલે એમાં જે રીતે આપણું વિકાસ આપણી બંધારણીય પ્રગતિ આપણા સાંસદો આપણા ધારાસભ્યો અને જે જાહેર જીવનનું ઘડતર થયું એમાં સ્થિતિ એવી થઈ કે નૈતિક મૂલ્યો ધીમે ધીમે ઘસાવા માંડ્યા આજે કોઈ નૈતિક મૂલ્યની વાત કરે તો એ હાસ્યાસ્પદ લાગે બાવા સાધુ છે ભાઈ એનું કામ નથી આમાં એવું આમ ઓપનલી કહે કે ભાઈ એ સાધુનું કામ છે તમે આમાં ન હાલો એટલે આ જે વાત છે એ અત્યંત ખોટી અને ન માનવા જેવી છે રાજકારણમાં પવિત્ર માણસો હોય તો જ આપણા રાષ્ટ્રનો ઉદ્ધાર થઈ શકે રાષ્ટ્રને જો આગળ લઈ જવું હોય તો બિલકુલ નિશ્ચરિત નિકલંક ડાઘ વગેરેના માણસો બુદ્ધિશાળી અને ભાવિનું જે દર્શન કરી શકતા હોય આવતા પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી વીસ વર્ષ પછી પચીસ વર્ષ પછી મારો પ્રદેશ સૌરાષ્ટ્ર ગુજરાત ભારતનું કેવી પરિસ્થિતિ હશે લોકજીવન કેવું હશે માણસો કેવા હશે ઉદ્યોગની સ્થિતિ શું હશે વિદેશો સાથે આપણા સંબંધો કેવા હશે આ બધા અનેક એંગલથી જીવન ઘડાતું હોય છે જાહેર જીવન એટલે જાહેર જીવનમાં ઉચ્ચ કક્ષાના માણસો આવે તો જ આપણા આપણને ફાયદો થાય નકર આપણે હતા ત્યાં ને ત્યાં પાછા એની સ્થિતિમાં મધ્યયુગી વાતાવરણ અને જૂનવાણી વસ્તુઓ પ્રત્યેનો મોહ નવા વિચારોને જલ્દી સ્વીકારવા નહીં એ બધી વાત છે એમાંથી નીકળી ના શકીએ ખાસ અંતમાં અપતક પરિવાર વતી આપને ફરીથી જન્મદિવસની હાર્દિક શુભકામના થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ તો મિત્રો અત્યારના તો જાહેર જીવનના મોભી એવા મનસુખભાઈ જોશી સાથે આપણે વાત કરી અને ખાસ કઈ રીતે સારા ભવિષ્યનું ઘડતર થઈ શકે તેને લઈ પણ આપણે વાત કરી અને એમના જન્મદિવસ નિમિત્તે જ્યારે ખાસ આપણને તેમની સાથે વાત કરી અને આપણે જીવનના અનેક મૂલ્યોને જાણ્યા ત્યારે આવી જ રીતે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબતક કેમેરા પર્સન સાગર ગજ્જર સાથે જીજ્ઞા ગઢવી અબત ચેનલ રાજકોટ